વોટ મીન્સ કેરેક્ટર? કેરિયરના જમાનામાં કેરેક્ટરની વાતો કરનારો પણ છે ને બબુચક લાગે છે. કેરેક્ટર કી ઐસી તૈસી, અમારે તો અમારી કેરિયર બનાવીશ. જેને જિંદગીમાં આગળ આવવું હોય, સમાજની વચ્ચે લોકપ્રિય બનવું હોય, એને ક્યારે પણ પોતાની ચાદર ઉપર એક પણ છાંટો નહીં લગાડવો જોઈએ. દુનિયા આખી ભલે તમને કહેતી હોય કે મારી આ ફ્રેન્ડ છે ને મારો આ ફ્રેન્ડ છે, કોઈ છોકરી બોયફ્રેન્ડ રાખે, કોઈ છોકરો ગર્લફ્રેન્ડ રાખે, એટલા માત્રથી તમારે ભોળવાઈ જવાનું નથી. જિંદગીમાં જો આગળ આવવું હોય, એક વ્યક્તિ એવી દેખાય છે તમને કે જેની ચાદર પર એક ડાઘ નથી લાગ્યો, કોણ છે? નરેન્દ્ર મોદી. બાકી રાજનેતા ને રાજસત્તાના અંદરમાં જરા ઉતરો નહીં. એકલો ગંદવાડ સિવાય બીજો કઈ નથી ત્યાં પણ. વ્યસન અને વ્યભિચારથી બધા ખરડાયેલા હોય, રૂપિયા જલસા. આ એક વ્યક્તિ એવી છે. જો આ નવરાત્રીનો દિવસ ચાલે છે ને, આજે એને સાતમો ઉપવાસ હશે. તમે એકમ થી પાંચમ સુધીમાં એને કેટલા કામ કર્યા જોયા ખરા? લીંબુ પાણી પીને, ઉકાળેલું ગરમ પાણી પીને, અથવા એના ફરાળી ઉપવાસમાં જે ખવાતું હશે એટલું ખાઈને આ માણસ ક્યાંને ક્યાં ફરી આવ્યો? અંબાજીથી લઈને ક્યાંને ક્યાં જઈને આવ્યો? એની ચાદર પર તમને એક ડાઘ નથી મળતો ત્યારે એ લોકપ્રિય બન્યો છે કે નથી બન્યો? જે અમેરિકાએ એને એક વખત આવવા માટે ન પાડી દીધી, એ જ અમેરિકાએ એમને આવવા માટે રેડ કાર્પેટ પાથરીને આપી છે. વિશ્વના તમામ દેશોની અંદર આજે 100 દેશની વાત મૂકો ને, એમાં અત્યંત લોકપ્રિય વ્યક્તિ તરીકે જો નામ આવતું હોય તો કોનું નામ આવશે? જીવતામાં નરેન્દ્ર મોદી અને મરેલામાં ગાંધી. 2 ઓક્ટોબર છે ને આજે. વાય, એણે પોતાની પત્ની સાથે પણ એક રાત નથી વિતાવી. મને મળ્યા હતા એમના વાઈફ, ગાંધીજીના નહીં, નરેન્દ્ર મોદી ઇઝ અ મેરી, ખબર છે? હુ ઇઝ હિઝ વાઈફ? જશોદાબેન. અત્યારે ઊંઝામાં જ, 2 વર્ષ પહેલા જયારે ઊંઝા ગયો ત્યારે 2 બોડીગાર્ડ સાથે મને વંદન કરવા આવ્યા, અડધો પોણો કલાક બેઠા. અત્યારે રિટાયર છે, પેલા ક્લાસની અંદર ટીચર હતા, વર્ષો સુધી ટીચર. મેં એટલું જ પૂછ્યું, નરેન્દ્રભાઈ સાથે કેટલા વર્ષ? મને કે 3 વર્ષ રહ્યા, પણ એક રાત અમે સાથે નથી રહ્યા. 3જા વર્ષે નરેન્દ્રભાઈ કીધા વગર ક્યાંક ચાલ્યા ગયા. હું પિયર આવી અને એમના મોટાભાઈ સોમાભાઈ, સોમાભાઈનો ફોન આવી ગયો, ભાભી હવે નરેન્દ્રભાઈ ક્યારે આવશે ખબર નથી, માટે અમે પણ તમને કહીએ છીએ તમે પણ હવે સાસરે આવવાની જરૂર નથી. એ દિવસથી આ બાઈ પોતાના ગામ ચાલી ગઈ. એ પછી ક્યારેય એકબીજાને બંને મળ્યા નથી. ક્યાં છે કેરેક્ટર? રાતના 12 વાગે બધા સુઈ ગયા પછી તમને પોર્નોગ્રાફી જોવાના મન થતા હોય, બ્લુ પ્રિન્ટ જોવાની મન થતી હોય, તમારું કેરેક્ટર તમે ક્યાંથી બચાવી શકવાના છો? ડ્રીમ જોવા છે ને તમારે. આઈ એમ ડિયર મેન, હું ડિયર મેન બનું. ડિયર મેન બનવાની પહેલી કન્ડિશન છે, લોક વિરુદ્ધ કાર્ય બંધ કરો ને લોકપ્રિય બનવાનું શરૂ કરો. લોકપ્રિય બનવાની પહેલી કન્ડિશન ઉદાર બનો, બીજી કન્ડિશન સરળ બનો, અને ત્રીજી કન્ડિશન ચારિત્રવંત બનો.